हेलो स्टूडेंट्स, हाउ आर यू ऑल? आई होप यू ऑल आर फाइन, राइट? यू ऑल आर फाइन स्टैंडर्ड फर्स्ट में। अने आजना इंग्लिश ना लेक्चर में हूँ तमारा बद्दानू स्वागत करू छू। तो स्टूडेंट्स, तमने बद्दाने वेलकम। चलो स्टूडेंट्स, अपने अपना लेक्चर नी शुरुआत करिए। तो मारा बद्दा स्टूडेंट्स छे ई रेडी छे? रेडी हशो, फ्रेश हशो तो बहु मजा आवशे, बराबर? तो आजे आपणे शुं करवानुं छे स्टूडेंट्स, जुओ तो। देखाय छे तमने तमारी स्क्रीन ऊपर? यस, जुओ तो शुं देखाय छे तमने लोकोने? શાકભાજી કહેવાય ને, શાકભાજી દેખાય છે। હવે આપણે એને ઇંગ્લિશમાં શું કહેવાય? મિસે તમને કાલે શીખવાડ્યું હતું, રાઈટ? શું કહેવાય? યાદ આવી ગયું ને બધાને? વેજીટેબલ્સ નેમ, શું કહેવાય? વેજીટેબલ્સ નેમ। ચલો બધા સ્પેલિંગ બોલો મારી સાથે, વી ઈ જી ઈ ટી એ બી એલ ઈ, વેજીટેબલ્સ, એન એ એમ ઈ, નેમ, વેજીટેબલ્સ નેમ, બરાબર? સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? ચલો, તો હવે આપણે આજે શું કરવાનું છે? તો ગઈકાલે આપણે ત્રણ વેજીટેબલ્સ નેમ શીખ્યા હતા, હવે આજે આપણે બીજા ત્રણ વેજીટેબલ્સ નેમ શીખવાના છે, બરાબર? તો સૌથી પહેલાં આપણે જે ગઈકાલે શીખ્યા હતા એનું રિવિઝન કરશું, અને એનું રિવિઝન થઈ જાય પછી આપણે આજે નવા ત્રણ વેજીટેબલ્સ નેમ શીખશું। ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, ચલો તો રિવિઝન કરવા માટે અને નવું શીખવા માટે બુક અને પેન્સિલની જરૂર છે, બરાબર? તો બધા સ્ટુડન્ટ્સ છે એ બુક અને પેન્સિલ લઈ લેશે, હું કાઉન્ટ કરું છું ત્યાં સુધી મારા બધા સ્ટુડન્ટ્સ છે એ બુક અને પેન્સિલ લઈ લેશે। ચલો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10। મને લાગે છે કે મારા બધા સ્ટુડન્ટ્સ છે એ બુક અને પેન્સિલ લઈને એકદમ રેડી થઈને બેસી ગયા છે। ચલો, તો સૌથી પહેલા બુકમાં લખો સબ્જેક્ટ ઇંગ્લિશ, લખો લખો સબ્જેક્ટ ઇંગ્લિશ। પછી લખો વેજીટેબલ્સ નેમ, વેજીટેબલ્સ નેમ, વી ઈ જી ઈ ટી એ બી એલ ઈ એસ, વેજીટેબલ્સ, એન એ એમ ઈ, નેમ, વેજીટેબલ્સ નેમ। VE GE TA BLE S, vegetables, NAME NAME, vegetables NAME। ઓકે, ચલો હવે આપણે પહેલા રિવિઝન કરશું। તો તમારે આપણે રિવિઝન કરશું ને ત્યારે
थ्री टाइम्स લખવાનું છે અને જ્યારે નવા વર્ડ્સ શીખશું એટલે કે નવા વેજીટેબલ્સ નેમ શીખશું ત્યારે આપણે 5-5 ટાઈમ્સ લખશું. ઓકે, ચલો. આ શું છે સ્ટુડન્ટ્સ? શું છે? મિસે કાલે શીખવાડ્યું હતું તમને બધાને, હવે તો યાદ જ હશે અને ખ્યાલ પણ હશે બધાને. ગુજરાતીમાં તો ખબર છે, ઇંગ્લિશમાં પણ મિસે કાલે શીખવાડ્યું હતું. શું કહેવાય? યસ, ટોમેટો. બરાબર ને? ટોમેટો છે ને, ગુજરાતીમાં ટમેટું કહીએ છીએ ને આપણે, ને ઇંગ્લિશમાં ટોમેટો. તો ટોમેટોનું સ્પેલિંગ આવડે છે બધાને? બોલો તો, ચલો બોલો. અમુક સ્ટુડન્ટ્સને આવડે છે ને અમુક સ્ટુડન્ટ્સને ભૂલ પડે છે ને હજુ. કાંઈ વાંધો નહીં, ચલો આપણે ફરીથી શીખી લઈએ. શું આવશે સ્પેલિંગ? ટી ઓ એમ એ ટી ઓ, ટોમેટો. ટી ઓ એમ એ ટી ઓ, ટોમેટો. ટી ઓ એમ એ ટી ઓ, ટોમેટો. બરાબર, ચલો તો હવે થ્રી ટાઈમ્સ તમારી બુકમાં લખો. ટી ઓ એમ એ ટી ઓ, ટોમેટો. ટી ઓ એમ એ ટી ઓ, ટોમેટો. ટી ઓ એમ એ ટી ઓ, ટોમેટો. બરાબર, ચલો હવે બધા સ્ટુડન્ટ્સને સ્પેલિંગ આવડી ગયો? આવડી ગયો ને? બોલો તો. ટી ઓ એમ એ ટી ઓ, ટોમેટો. હવે મમ્મી જ્યારે માર્કેટમાંથી આવે ને અને ટોમેટો લઈને આવે ને, તો તમારે શું કહેવાનું છે? કે મમ્મી તમે ટોમેટો લાવ્યા. પછી તમારે ટોમેટોનો સ્પેલિંગ મમ્મીને કહેવાનો છે. તો બધા સ્ટુડન્ટ્સ છે એ કહેશો ને? પ્રોમિસ? ચલો મને પ્રોમિસ કરો બધા કે તમે મમ્મીને કહેશો કે ટોમેટોનો સ્પેલિંગ શું થશે? ટી ઓ એમ એ ટી ઓ, ટોમેટો. બરાબર, ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ. કાલે બીજો આપણે કયો વેજીટેબલ નેમ કર્યા હતા? જુઓ તો આ શું છે સ્ટુડન્ટ્સ? યસ, બધાને ખબર છે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં પણ ખબર હશે, મિસે કાલે શીખવાડ્યું હતું ને. હા, શું કહેશું આપણે ઇંગ્લિશમાં? પોટેટો. બરાબર, પોટેટો બધાને ભાવે ને. તો એનો સ્પેલિંગ પણ મારા બધા સ્ટુડન્ટ્સને આવડતો હશે, રાઈટ? ચલો આપણે સ્પેલિંગ જોઈએ. પી ઓ ટી એ ટી ઓ, પોટેટો. શું થશે? પી ઓ ટી એ ટી ઓ, પોટેટો. ચલો બધા સ્ટુડન્ટ્સ છે એ પોતાની બુકમાં થ્રી ટાઈમ્સ લખી નાખશે. ચલો લખો. પી ઓ ટી એ ટી ઓ, પોટેટો. પી ઓ
पोटेटो। लखाई गयु बद्दा स्टूडेंट्स ने। हूँ हजु एक बार रिपीट करू छु, पी ओ टी ए टी ओ पोटेटो। बराबर। चलो टोमेटो पछी पोटेटो अने बीजो कयो स्पेलिंग आपणे काले कर्यो तो ख्याल छे स्टूडेंट्स, જોઈ લઈએ આપણે। શું છે આ? બ્રિંજલ, બ્રિંજલ છે ને। હવે બ્રિંજલનો સ્પેલિંગ આવડે છે તમને લોકોને? ચલો પહેલાં વિચારો, પછી મમ્મી હોય ને આજુબાજુ તો મમ્મીને કહો, યા તો મોટી બહેન હોય તો એમને કહો કે બ્રિંજલનો સ્પેલિંગ શું થશે, પછી જ મિસ તમને કહેશે હો। ચલો હું તમને ટાઈમ આપું છું 2 સેકન્ડનો। કહી દીધું? ચલો તો જોઈએ આપણે શું આવશે સ્પેલિંગ। બ્રિંજલ, બી આર આઈ N J A L, બ્રિંજલ। B R I N J A L, બ્રિંજલ। શું થશે સ્પેલિંગ સ્ટુડન્ટ્સ? B R I N જે એ એલ, બ્રિંજલ। ચલો બધા સ્ટુડન્ટ છે પોતાની બુકમાં લખી નાખશે, બી આર આઈ એન જે એ એલ, બ્રિંજલ। 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 સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? સમજાઈ ગયું ને? આવડી ગયો સ્પેલિંગ બધાને? ચલો હવે ત્રણે ત્રણ સ્પેલિંગ બધા બોલશે મારી સાથે। સૌથી પહેલાં આપણે કયો સ્પેલિંગ લર્ન કર્યો સ્ટુડન્ટ્સ? યસ, ટોમેટો। તો બોલો બધા, ટી ઓ M A T O, ટોમેટો। પછી બીજો, P O T A T O, પોટેટો। અને ત્રીજો કયો કર્યો સ્ટુડન્ટ્સ? યાદ છે તમને લોકોને? યસ, કયો? બ્રિંજલ। બોલો ચલો, B R I N J A L। જો મેં જેવી રીતે યાદ રાખ્યો છે એવી જ રીતે તમારે સ્પેલિંગને લર્ન કરવાના છે। મેં જેવી રીતે તમને કટકા પાડીને શીખવાડ્યું છે એવી જ રીતે તમારે શીખવાનું છે અને બોલવાનું છે। જો કેવી રીતે, કેવી રીતે સ્ટુડન્ટ્સ? બી આર આઈ એન જે એ એલ, બ્રિંજલ। બરાબર, આવી રીતે તમારે બોલવાનું છે અને લર્ન કરવાનું છે જેથી તમે સ્પેલિંગ છે એ ભૂલી શકશો નહીં, ઓકે? ચલો, બી આર આઈ એન J A L, બ્રિંજલ।
બરાબર. ચલો હવે આપણો રિવિઝન તો અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ વેજીટેબલ જોઈએ. શું છે આ? જુઓ તો, જુઓ અને મને કયો શું છે. લીંબુ છે ને? યસ, કરેક્ટ. તો લીંબુને ઇંગ્લિશમાં શું કહેશું? શું કહેશું ખબર છે કોઈને? વિચારો. ચલો પછી મને કયો કે આપણે લીંબુને ઇંગ્લિશમાં શું કહેશું? શું કહેશું? યસ, લેમન. શું? લેમન. તો લેમનનો સ્પેલિંગ શું થશે? એલ ઈ એમ ઓ એન, લેમન. એલ ઈ એમ ઓ એન, લેમન. બરાબર. શું આવશે? એલ ઈ એમ ઓ એન, લેમન. હવે સ્ટુડન્ટ્સ, તમારે 5 વાર લખવાનું છે અને 5 વાર બોલવાનું છે. ચલો રેડી, લખો બુકમાં. મિસ બોલે છે તમારે લાઈન ફોલો કરીને વ્યવસ્થિત રીતે સારા અક્ષરે લખવાનું છે. ઓકે, એલ ઈ એમ ઓ એન, લેમન. L E M O N, લેમન. L E M O N, લેમન. લખો છો ને સ્ટુડન્ટ્સ? ચલો ચલો લખો ફટાફટ. એલ ઈ એમ ઓ એન, લેમન. લખો છો ને સ્ટુડન્ટ્સ? ચલો લખો. એલ ઈ એમ ઓ એન, લેમન. L E M O N, લેમન. બરાબર. ચલો હવે મારા બધા સ્ટુડન્ટ્સ છે એ મારી સાથે બોલશે. L E M O N, લેમન. 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 બરાબર. સમજાઈ ગયું બધા સ્ટુડન્ટ્સને? આવડી ગયો ને સ્પેલિંગ? લખાઈ ગયું ને? તો ચલો હવે આપણે આગળ જોઈએ. મજા આવે છે ને સ્ટુડન્ટ્સ તમને લોકોને? જુઓ તો આ શેનું પિક્ચર છે? જુઓ શું છે આ? વટાણા છે ને?
વટાણા ને આપણે ઇંગ્લિશમાં શું કહેશું વિચારવાનું છે સ્ટુડન્ટ્સ તમારે, પછી મિસ તમને આન્સર આપશે, બરાબર? ચલો, તો વટાણા ને ઇંગ્લિશમાં આપણે શું કહેશું? પીસ, PEAS, બરાબર? PEAS. ચલો, તો હવે મારા બધા સ્ટુડન્ટ્સ છે ઈ બુકમાં લખી નાખશે PEAS, પીસ. PEAS, પીસ. સારા અક્ષરે લખવાનું છે. PEAS, પીસ. લખો છો ને બધા સ્ટુડન્ટ્સ? મને લાગે છે કે મારા બધા સ્ટુડન્ટ્સ છે એ લખે છે. તો વેરી ગુડ સ્ટુડન્ટ્સ, સારા અક્ષરે લખવાનું છે. PEAS. PEAS, પીસ. તમને બધાને ભાવે ને સ્ટુડન્ટ્સ, હે ને? ખાવ છો બધા? ખાવ છો ને? મમ્મી પુલાવ બનાવે છે ત્યારે હોય છે ને અંદર પીસ. ચલો, તો હવે હું લાસ્ટ ટાઈમ રિપીટ કરું છું, જે સ્ટુડન્ટ્સને બાકી હોય એ સ્ટુડન્ટ્સ છે એ લખી નાખશે PEAS, પીસ. ઓકે, તો હવે બધા સ્ટુડન્ટ્સ છે એ મારી સાથે બોલશે PEAS, પીસ. PEAS, પીસ, એટલે વટાણા, બરાબર ને? PEAS, પીસ. PEAS, પીસ, એટલે વટાણા, બરાબર? PEAS, પીસ. પીસ એટલે શું થશે સ્ટુડન્ટ્સ? વટાણા. પીસ એટલે વટાણા, બરાબર? ચલો બોલો સ્પેલિંગ, બધા સ્ટુડન્ટ્સ બોલશે હો. PEAS, પીસ એટલે વટાણા. મજા આવી બધા સ્ટુડન્ટ્સને? કેટલા સ્પેલિંગ કર્યા આજે આપણે? 5. 3 સ્પેલિંગ છે એ આપણે રિવિઝન કર્યું એનું, અને બીજા 2 સ્પેલિંગ છે એ આજે આપણે નવા શીખ્યા, બરાબર? હવે બધાએ ટેસ્ટ આપવાની છે ને? તો મિસ તમને અહીંયા પિક્ચર બતાવશે, તમારે એ પિક્ચર જોવાનું છે
અને કહેવાનું છે મને કે આ શેનું છે અને એનો સ્પેલિંગ તમારે તમારી બુકમાં લખવાનું છે. ઓકે, તો રેડી ને બધા સ્ટુડન્ટ્સ? ચલો સૌથી પહેલા બધા સ્ટુડન્ટ્સ છે એ રેડી થઈ જાય. ચલો રેડી ને? હવે મિસ તમને અહીંયા પિક્ચર બતાવે છે, તમારે એનું નામ છે એ શું છે એ વિચારવાનું છે, જે મિસે શીખવાડ્યું છે તમને, બરાબર? અને પછી એનો સ્પેલિંગ છે એ લખવાનો છે. ઓકે, રેડી? ચલો, મિસે પિક્ચર આપ્યું તમને. આ શું છે? વટાણા, રાઈટ? હવે આપણે એને ઇંગ્લિશમાં શું કહેશું? તમને બધાને આવડે છે તો ચલો એનો સ્પેલિંગ લખી નાખો. લખો છો ને સ્ટુડન્ટ? સારા અક્ષરે સ્પેલિંગ છે એ લખવાનો છે. લખશો ને બધા? મિસ વેટ કરે છે હો સ્ટુડન્ટ્સ. ચલો આ એક સ્પેલિંગ લખો, પછી મિસ તમને બીજું પિક્ચર આપશે. ઓકે, મને લાગે છે કે હવે બધા સ્ટુડન્ટ્સને લખાઈ ગયું છે. શું કહેશું આપણે એને ઇંગ્લિશમાં? પીસ, બરાબર? ચલો હવે બીજું પિક્ચર આવશે. ચલો રેડી? આ શું છે સ્ટુડન્ટ્સ? એનું નામ શું છે ઇંગ્લિશમાં અને આપણે શું કહેશું એ તમારે લખવાનું છે. હું વેઇટ કરું છું. લખો બધા સ્ટુડન્ટ્સ, ચલો ફટાફટ. આ છે લીંબુ, બરાબર? લીંબુને ઇંગ્લિશમાં શું કહેવાય? મારા બધા સ્ટુડન્ટ્સને આવડે છે તો ફટાફટ તમારી બુકમાં લખી નાખો એનો સ્પેલિંગ, જે મિસે આજે જ તમને શીખવાડ્યો છે. મિસ વેઇટ કરે છે હો સ્ટુડન્ટ્સ તમારો. પછી મિસ તમને ચેક પણ કરાવશે કે આ શેનો સ્પેલિંગ છે અને તમે બધાએ વ્યવસ્થિત લખ્યું છે ને એમ, બરાબર? ચલો ફટાફટ લખી નાખો, 2 સેકન્ડનો ટાઈમ છે તમારી પાસે. મને લાગે છે કે હવે લખાઈ ગયું છે બધાને, તો હવે ચેકિંગ ટાઈમ, બરાબર? ચેક કરવાનું છે. ચલો તો આનો આન્સર શું આવશે સ્ટુડન્ટ્સ? શું કહેવાય આને ઇંગ્લિશમાં? લેમન. શું કહેશું? લેમન, LEMON, લેમન. શું કહેશું આપણે? LEMON, લેમન. બરાબર? ચલો લખો. અચ્છા, ચેક કરવાનું છે. જાગે છે હો બધા મારા સ્ટુડન્ટ્સ. ચલો હવે બીજું પિક્ચર મિસે તમને આપ્યું હતું પીસ અને કીધું તું કે આનો સ્પેલિંગ લખો, તો મારા બધા સ્ટુડન્ટ્સે લખ્યો છે ને. ચલો આપણે ચેક કરી લઈએ. PEAS, પીસ. શું થશે? PEAS, પીસ. વેરી ગુડ સ્ટુડન્ટ્સ, મિસ છે એ તમારા માટે ક્લેપ કરે છે. સરસ, બધાએ ટેસ્ટ પણ આપ્યું આજે તો. મજા આવીને બધા સ્ટુડન્ટ્સને? તો હવે આપણે ક્યારે મળશું સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર ને? નેક્સ્ટ લેક્ચરમાં આ શું છે અને ઇંગ્લિશમાં આપણે એને શું કહેશું એ શીખવાનું છે.
ત્યાં સુધી હું તમને એક વર્ક આપું છું કે તમારે કહેવાનું છે કે આને શું કહેવાય ઇંગ્લિશમાં, બરાબર? તો મારું આ વર્ક છે એ બધા સ્ટુડન્ટ્સ કરશે એવું મને લાગે છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ, ખુદા હાફિઝ, બાય બાય સ્ટુડન્ટ્સ, ટેક કેર, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય.